પાલનપુરમાં માનસરોવર રોડ પર આવેલ બાવરી ડેરા વિસ્તારમાં આવેલ શ્રમિક પરિવારની દીકરી રવિવારની રાત્રે શૌચક્રિયા કરવા માટે પોતાના મકાનના પાછળના ભાગમાં ગઈ હતી. તે દરમિયાન પડોશમાં રહેતા અજીત અમૃત બાવરી નામનો યુવક અંધારાનો લાભ લઈ મકાન પાછળ શૌચક્રિયા કરવા આવેલ યુવતીનું મોઢું દબાવી તેને ગળાના ભાગે ચાકુ રાખી બાજુમાં આવેલા બાવરી ડેરા પ્રાથમિક શાળામાં લઈ જઈ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો. જોકે પીડિત યુવતીએ આ અંગેની જાણ તેની માતાને કરતા માતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર અજીત અમૃત બાવરી વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. મારી બેન હતી એને બાથરૂમ ફસાવે ગઈ હતી. એને રાતના હાથ પેર બાંધીને એના મોઢા પર રૂમાળમાં આખીને કાતું નાખીને ઓર એને ઉંદરમાં નાખીને ઓર સ્કૂલમાં લઈને એને બળાત્કાર કરીશ. કોણ હતા શખ્સો? અમારા દેરાતમાં રહે. એ લોકો સામે તમે કોઈ ફરિયાદ નોંધાવી? લખાઈ ફરિયાદ અમે પકડેલો સર. પોલીસે પકડેલો. તમારી બેનની હાલત શું છે અત્યારે? અત્યારે એનું પેટ દુખે છે, એનું બધું ભાંડું વાંડું બધું દુખે છે. માંગ શું છે? અમારે તો કેસ કરવાનો છે, ન્યાય જોઈએ છે અમને. ઓકે, આપનું નામ? ગઈકાલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 584/2020 રજીસ્ટર થયેલી છે. IPCના સેક્શન્સ 365, 376 અને 502 બેમાં આ FIRની વિગત એવી રીતે છે કે બાવરી ડેરામાં રાત્રે આશરે 2 વાગ્યા એક યુવતી શૌચાલય જવા માટે નીકળેલી હતી ત્યારે કોઈ માણસને એમને દબોચ કરી એમના ઉપર દુષ્કર્મ કરેલું છે. પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ થવા પછી તાત્કાલિક એ આરોપીને તપાસની પાછળ પોલીસને અરેસ્ટ કરી દીધેલો છે અને આ ફરિયાદના બાબતે પોલીસની આગળની કાર્યવાહી ચાલી રહેલી છે.